नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमिस्टर टू में फाइनेंशियल एकाउंटिंग विषय में यूनिट चार में आपणे वीमा कंपनी हिसाबों शीखवाना छे। वीमा कंपनी हिसाबों में केटला एवा पदों छे के जेनी समझूती मेळवी खूब जरूरी बनी जाए छे, बराबर। तो आजना आ वीडियो में आवा केटला पदों की हूँ तमने समझूती आपवानो प्रयास करवा जई रह्यो छुं। चूकवेल दावाओ वीमा कंपनी वर्ष दरमियान स्वीकारेल वीमा अंगे जे दावा चूकव्या होय तेने चूकवेल दावा कहेवाय छे। चूकवेल दावानी रकम महसूली खातानी उधार बाजु दर्शाववामां आवे छे, कारण के ते वीमा कंपनी माटे जावक गणाय छे। चालू वर्षना अंते जो कोई दावा चूकववाना बाकी होय आखरना, तो ते चूकवेल दावामां उमेरवामां आवे छे। अने गया वर्षना दावा चुकवाना बाकी होय शरूआतना, तो ते बाद करवामां आवे छे, बराबर। आपणे जाणीए छीए के वीमा कंपनी ग्राहकों पासे प्रीमियम ले छे अने बदलामां ग्राहकोनी जे प्रॉपर्टी छे, बराबर। सामान्य वीमाना धंधानी वात करीए तो ग्राहकोनी मिलकतोने कंईक नुकसान थाय तो ए नुकसाननुं वळतर वीमा कंपनी चूकवे छे, बराबर। तो એ અંગે દાવા અંગે જે રકમ ચૂકવવામાં આવે છે ગ્રાહકોને વીમા કંપની તરફથી, એને ચૂકવેલ દાવા કહેવામાં આવે છે, બરાબર। ગ્રાહકોની મિલકતોને કંઈ પણ નુકસાન થાય એટલે ગ્રાહકો ક્લેમ કરે, દાવા કરે, બરાબર। વીમા કંપનીએ દાવાની તપાસ કરે અને જો યોગ્ય લાગે તો નુકસાનના પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવે છે, એને ચૂકવેલ દાવા કહેવાય છે। कमीशन वीमा कंपनी पोतानो धंधो नक्की करेला एजेंटो मार्फते करे छे। आ एजेंटो वीमा कंपनी ने ग्राहकों सुधी लावी आपवानुं कार्य करे छे, जेना बदलामां वीमा कंपनी तेमने नक्की करेला दरे मेहनताणु आपे छे, जेने कमीशन कहेवाय छे। एजेंटो ने चूकवेल कमीशन वीमा कंपनीनी जावक गणाती होवाथी ए रकम वीमा कंपनीना महसूली खातामां उधारवामां आवे छे। આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વીમા કંપની પોતાનો જે ધંધો કરે છે વીમો આપવાનો, વીમાની સેવા આપવાનો, એ એજન્ટો મારફતે કરે છે। આપણા દેશમાં હજારોની સંખ્યામાં વીમાના એજન્ટો છે કે જે વીમા કંપની અને ગ્રાહકો વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે। વીમા કંપનીને ગ્રાહકો શોધી આપે છે અને ગ્રાહકોનો વીમો ઉતારવાનું કામ કરે, એટલે કે ગ્રાહક અને વીમા કંપની એ બંનેને જોડતી કડી જે છે એ એજન્ટ છે, બરાબર। તો વીમા કંપનીને ગ્રાહકો સુધી લાવી આપે એના બદલામાં વીમા કંપની આ એજન્ટોને જે મહેનતાણું આપે છે એ મહેનતાણું એટલે કમિશન, બરાબર। જે એજન્ટ વધારે ગ્રાહકો સુધી લાવે, વધારે રકમના વીમા ઉતારે, એમને વીમા કંપની વધારે કમિશન આપે, બરાબર। આ એજન્ટોને ચૂકવેલી જે કમિશનની રકમ છે વીમા કંપની માટે જાવક ગણાય છે, આથી મહેસૂલી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે। વહીવટી ખર્ચા વીમા કંપનીને પોતાનો ધંધો ચલાવવા માટે રોજબરોજના જે સામાન્ય ખર્ચા કરવા પડે છે તેને વહીવટી ખર્ચા કે સંચાલનના ખર્ચા કહેવાય છે। દાખલા તરીકે પગાર, ગ્રેચ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, ડિરેક્ટર ફી, ઓડિટ ફી, કાનૂની ખર્ચા, ભાડું, મુસાફરી ખર્ચ, તાર ટપાલ ખર્ચ, સ્ટેશનરી અને છપામણી વગેરે, આ ખર્ચાઓ મહેસૂલી ખાતે ઉધાર કરવામાં આવે છે, બરાબર। વીમા કંપનીએ પોતાનો ધંધો ચલાવવા માટે ખર્ચા કરવા પડે, બરાબર, નિયમિત રીતે ખર્ચાઓ ચૂકવવા પડે છે, જે આખું લિસ્ટ આપણે આ સ્લાઇડમાં જોઈ ગયા છે, બરાબર। તો બધા ખર્ચાઓ છે એ વહીવટી ખર્ચા એટલે કે સંચાલકીય ખર્ચાઓ કહેવાય છે। નફો કે ખોટ સામાન્ય વીમા કંપનીઓ એક વર્ષની મુદત માટે જોખમ સ્વીકારે છે, એટલે વર્ષ પૂરું થતાં મળેલ પ્રીમિયમની આવકમાંથી ચૂકવેલ દાવાઓ અને અન્ય ખર્ચાઓ બાદ કરતાં જે રકમ વધે તેને નફો કહેવાય છે। આવક કરતાં ખર્ચ વધુ થયો હોય તો ખોટ કહેવાય છે। આપણે વીમા કંપનીના હિસાબોમાં સામાન્ય વીમા કંપનીઓનું વાત કરી રહ્યા છીએ, એટલે કે જે વીમા કંપનીઓ સામાન્ય વીમાનો ધંધો કરે છે
આગ અકસ્માત દરિયાઈ વીમો એની વાત કરી રહ્યા છે બરાબર. હવે આવી વીમા કંપનીઓ એક વર્ષની મુદત માટે વીમો ઉતારતી હોય છે, જોખમ સ્વીકારે છે, એટલે વર્ષ પૂરું થાય એટલે વીમા કંપનીઓ પોતાનો વાર્ષિક હિસાબો તૈયાર કરે છે. વાર્ષિક હિસાબોમાં વીમા કંપની આવકમાંથી જ આવક બાદ કરે છે. હવે વીમા કંપનીની આવક એટલે શું? તો આવકનું મુખ્ય સાધન પ્રીમિયમ છે. ગ્રાહકો પાસેથી જે પ્રીમિયમ મળે એ આવકનું મુખ્ય સાધન છે બરાબર. તો એ પ્રીમિયમ અને અન્ય આવકોમાંથી ચૂકવેલ દાવાઓ અને અન્ય ખર્ચાઓ બાદ કરવામાં આવે છે અને જે રકમ વધે એને નફો કહેવાય છે, કામગીરી નફા તરીકે એને ઓળખવામાં આવે છે. ઘણી વખત આવક કરતાં ખોટ વધી જતી હોય છે, સોરી આવક કરતાં ખર્ચ વધી જતો હોય છે, તો એને ખોટ પણ કહેવામાં આવે છે. બાકી જોખમ માટેનું અનામત. સામાન્ય વીમાનો ધંધો કરતી વીમા કંપનીઓ એક વર્ષની મુદત માટે વીમો ઉતારતી હોય છે. વીમા કંપનીઓ તેના ગ્રાહકો પાસે પહેલેથી જ પ્રીમિયમની રકમ લઈ લે છે, પરંતુ જ્યારે વર્ષના અંતે વીમા કંપનીઓ વાર્ષિક હિસાબો તૈયાર કરે ત્યારે કેટલીક પોલિસીઓ એવી હોય છે કે જેની મુદત પૂરી થવાની હજુ બાકી હોય છે, એટલે કે તેમની મુદત આવતા વર્ષે પૂરી થવાની હોય છે. આવી પોલિસીઓ ઉપર આવતા વર્ષે નુકસાન થાય તો વીમા કંપનીએ તેનો દાવો ચૂકવવો પડી શકે. તેથી વીમા કંપનીઓ ચાલુ વર્ષના નફામાંથી આવી પોલિસીઓ માટે અમુક રકમ અનામત રાખી મૂકે છે. તેને બાકી જોખમ માટેનું અનામત અથવા ભાવિ જોખમનું અનામત પણ કહેવાય છે. સામાન્ય રીતે દરિયાઈ વીમાના ધંધામાં ચોખ્ખા પ્રીમિયમના 100% તેમજ આગ અને અન્ય વીમામાં ચોખ્ખા પ્રીમિયમના 50% જેટલું બાકી જોખમનું અનામત રાખવામાં આવે છે. અહીં એવી વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત વીમા કંપનીઓ પોતાના જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરતી હોય છે ત્યારે અમુક પોલિસીઓની મુદત પૂરી થવાની બાકી હોય છે. એક ઉદાહરણ દ્વારા તમને આ સમજાવવા પ્રયાસ કરું. માની લો કે એક વીમો છે, એક ગ્રાહકે પહેલી જૂનથી 31 મે સુધીના સમય માટે વીમો ઉતાર્યો છે, એક વર્ષનો સમય, પહેલી જૂનથી લઈને 31 મે, બરાબર 12 માસનો સમય છે. તો પહેલી જૂનથી વીમાની શરૂઆત થાય છે અને મુદત પૂરી ક્યારે થશે? 31 મે, બરાબર. હવે વીમા કંપની તેના વાર્ષિક હિસાબો ક્યારે તૈયાર કરે? 31 માર્ચ. હવે આ વીમા કંપનીનો જે દાવો છે, આપણે કેસ જોઈ રહ્યા છે, એ 31 મે પૂરો થવાનો છે અને વીમા કંપની પોતાના હિસાબો 31 માર્ચે તૈયાર કરે, તો 31 માર્ચ પછી 31 એપ્રિલ અને 31 મે બે મહિનાનો મુદત હજુ બાકી છે. આ બે મહિનામાં પણ જો કંઈક નુકસાન થશે વીમા વસ્તુને તો વીમા કંપનીએ વળતર ચૂકવવું પડી શકે, બરાબર. પણ વીમા કંપનીનું વર્ષ તો 31 માર્ચે પૂરું થઈ ગયું, એટલે વીમા કંપની શું કરે કે એ આવતા બે મહિનામાં જો કંઈ નુકસાન થાય, વળતર ચૂકવવું પડે, તો એના માટે અમુક રકમ અનામત રાખે છે પોતાના ચાલુ વર્ષના નફામાંથી. તો એ જે રકમ અનામત રાખે એને બાકી જોખમનું અનામત અથવા તો ભાવિ જોખમનું અનામત કહેવાય છે. વધારાનું અનામત. અમુક સદ્ધર વીમા કંપનીઓ બાકી જોખમના અનામત ઉપરાંત પણ બીજું કેટલુંક અનામત રાખે છે, તેને વધારાનું અનામત કહેવાય છે. બાકી જોખમ ખૂબ ભારે હશે એવી શંકા જાય ત્યારે આવું વધારાનું અનામત પણ રાખવામાં આવતું હોય છે. આપણે જોયું અગાઉની સ્લાઇડમાં કે વીમા કંપનીઓ બાકી જોખમ માટે અનામત રાખતી હોય છે, જેને ભાવિ જોખમનું અનામત પણ કહેવાય છે. પણ અમુક સદ્ધર વીમા કંપનીઓ જે છે એ આવા બાકી જોખમના અનામત ઉપરાંત એ સિવાય પણ કેટલુંક વધારાનું અનામત રાખે છે, બરાબર. તો આવું જે અનામત રાખવામાં આવે, વિશેષ અનામત, એને વધારાનું અનામત કહેવાય છે. કેમ રાખવામાં આવે? તો વીમા કંપનીને જ્યારે એવી શંકા જાય કે બાકી જોખમનું અનામત, બાકી જોખમ ખૂબ વધારે હશે, બરાબર, બાકી જોખમ ખૂબ ભારે હશે, તો એવા સમયે વીમા કંપનીઓ આવું વધારાનું અનામત રાખતી હોય છે. સામાન્ય રીતે ચોખ્ખા પ્રીમિયમના 10% જેટલું આવું વધારાનું અનામત રાખવામાં આવતું હોય છે. પ્રીમિયમ બાદ પુનઃ વીમો.
सामान्य रीते प्रीमियम नी रकम वीमा कंपनी नी आवक गणाय छे अने तेने महसूली खाता नी जमा बाजू दर्शावामां आवे छे। जो कोई वीमा कंपनीए खूब मोटी रकमनो वीमो उतार्यो होय तो तेना माटे जोखम घणु वधी जाय छे। आथी पोतानुं जोखम ओछुं करवा ए वीमा कंपनी बीजी वीमा कंपनीने पुनः वीमो आपे छे, एटले के बीजी वीमा कंपनी साथे प्रथम वीमा कंपनी पोते उतारेलो वीमो वेची दे छे, तेने पुनः वीमो कहेवाय छे। प्रथम वीमा कंपनी पोताने मळेल प्रीमियममांथी अमुक प्रीमियम बीजी वीमा कंपनीने आपे छे। जो ग्राहकने दावानी रकम चूकवानी थाय तो प्रथम वीमा कंपनी पूरी रकम चूकवी दे छे अने त्यार बाद पुनः वीमो स्वीकारनार बीजी वीमा कंपनी पासे ते दावानी प्रमाणसर रकम वसूल करे छे। बराबर, एटले के प्रीमियम बाद पुनः वीमो एटले शुं के घणी वखत आपणे जोयुं छे के वीमा कंपनीओ खूब मोटी रकमनो वीमो उतारती होय छे, घणी वखत वीमा वस्तुनी किंमत खूब वधारे होय। बराबर, तो वीमा कंपनी माटे जोखम पण घणुं वधी जतुं होय छे। आ समये वीमा कंपनीओ पोतानुं जोखम ओछुं करवा माटे बीजी वीमा कंपनीओ साथे ए वीमो वेची दे छे, जोखम ओछुं करे छे। बराबर, અને વીમા કંપની પોતાને ગ્રાહક પાસેથી જે પ્રીમિયમ મળ્યું હોય એ પ્રીમિયમમાંથી જે વીમા કંપની સાથે એણે જોખમ વહેંચ્યું હોય એને પ્રીમિયમ પણ વહેંચે છે, એટલે કે પોતાને મળેલ પ્રીમિયમમાંથી અમુક રકમ બીજી વીમા કંપનીઓને પણ આપે છે। બરાબર, હવે જ્યારે નુકસાનની રકમ ચૂકવવાની થાય ગ્રાહકને ત્યારે પ્રથમ વીમા કંપની ગ્રાહકને તો પૂરેપૂરી રકમ ચૂકવી દે છે, પણ જે વીમા કંપની બીજી વીમા કંપની સાથે એણે પોતાનો વીમો વેચ્યો હોય, જોખમ વેચ્યું હોય, એની પાસેથી એ દાવાની રકમ પ્રમાણસર વસૂલ કરી લેતી હોય છે। બરાબર, અને આ રીતે પોતાનું જોખમ ઓછું કરતી હોય છે। નો ક્લેમ બોનસ, નો ક્લેમ બોનસને પ્રીમિયમના ઘટાડા રૂપે બોનસ તરીકે પણ ઓળખવામાં આવે છે। વીમા વસ્તુને કોઈ નુકસાન ન થાય અને વીમા કંપનીએ ગ્રાહકને કોઈ વળતર ચૂકવવું ન પડે તો બીજા વર્ષે વીમા કંપની તે ગ્રાહકને અમુક બોનસ આપે છે, એટલે કે બીજા વર્ષે ગ્રાહકે ભરવાના થતા પ્રીમિયમની રકમમાંથી થોડીક રકમ ઓછી ભરવી પડે છે। આમ આ બોનસ રોકડ સ્વરૂપે આપવામાં નથી આવતું, પરંતુ પ્રીમિયમમાં ઘટાડા રૂપે આપવામાં આવે છે। આવું બોનસ જ્યાં સુધી દાવો ઉપસ્થિત ન થાય ત્યાં સુધી દર વર્ષે વીમા કંપની નક્કી કરેલ દરે તેના ગ્રાહકોને આપતી હોય છે। નો ક્લેમ બોનસ હું તમને એક ઉદાહરણ દ્વારા શીખવા માટે પ્રયાસ કરું છું। માની લો કે તમે તમારી મોટરસાયકલનો વીમો ઉતાર્યો છે અને વીમા કંપનીને એક વર્ષ માટે આશરે 2000 રૂપિયા જેટલું પ્રીમિયમ ચૂકવો છો। બરાબર, હવે એક વર્ષ માટે તમે પ્રીમિયમ 2000 રૂપિયા વીમા કંપનીને ચૂકવી દીધું છે, પણ માની લો કે તમારી મોટરસાયકલને કોઈ જ નુકસાન થતું નથી અને એક વર્ષમાં તમે કોઈ જ દાવો કરતા નથી, કોઈ જ ક્લેમ કરતા નથી, એટલે વીમા કંપનીએ તમને કોઈ જ નુકસાનનું વળતર ચૂકવવાનું રહેતું નથી। બરાબર, હવે બીજા વર્ષે તમારે ફરીથી વીમો લેવાનો થાય છે, ફરીથી પ્રીમિયમ ભરવાનું થાય છે, તો બીજા વર્ષે તમે જ્યારે પ્રીમિયમ ભરો છો એ જ વીમા કંપનીને, તો પ્રથમ વર્ષે તમે કોઈ ક્લેમ કર્યો નથી એટલા માટે વળતર સ્વરૂપે વીમા કંપની તમારી પાસે થોડું પ્રીમિયમ ઓછું લે છે। બરાબર, તમને થોડુંક બોનસ આપવામાં આવે છે। આ જે બોનસ આપવામાં આવે એને નો ક્લેમ બોનસ કહેવામાં આવે છે, પ્રીમિયમના ઘટાડા રૂપે બોનસ પણ કહેવાય છે। એટલે આની અંદર તમને રોકડ કોઈ બેનિફિટ નથી મળતો, પણ તમારે થોડુંક પ્રીમિયમ ઓછું ભરવું પડે છે। બરાબર, જ્યાં સુધી તમે આ રીતે દર વર્ષે કોઈ ક્લેમ નહીં કરો એટલે કે વીમા કંપનીએ તમને વળતર તરીકે કોઈ રકમ ચૂકવવાની થતી નથી, ત્યાં સુધી તમને આ રીતે પ્રીમિયમમાં ઘટાડા રૂપે બોનસ નક્કી કરેલ દરે મળતું રહે